આપણા શિક્ષણ વિભાગે આ બાળકોનું નામ રેશન કાર્ડમાં દાખલ કરવાની સૂચના આપી છે, એ સૂચના આપવાની હોય જ નહીં. આ પરિવારની, વાલીની, આ બધાની જવાબદારી છે, પણ કદાચ નથી થયું. તો આપણે એના માટે આપણે જે પારદર્શકતા લાવવા માટે જે આપણી જે વ્યવસ્થા છે, આપણી શિષ્યવૃત્તિની વ્યવસ્થા છે, આ બધી નાની મોટી જે યોજનાઓ છે, સરસ્વતી સાધના, સાયકલની વ્યવસ્થા છે, આ બધી જે યોજનાઓ સરકારની છે એ આ બાળકોને મળે. પણ એનું નામ આ જે આપણે કેટલીક યોજનાઓ DBTના માધ્યમથી આપણે આપીએ છીએ, તો આનું નામ રેશન કાર્ડ અને આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ આની સાથે સંલગ્ન કરવાનો એક પ્રયાસ છે. અને એ આ પ્રયાસથી બાળકને માત્ર આ જે શિષ્યવૃત્તિ માટેનું જે વ્યવસ્થા નથી, એકવાર બાળકનું નામ રેશન કાર્ડમાં દાખલ થાય તો એના પરિવારને અન્ય પણ લાભો મળવાના છે. અને આ એકવારની પ્રક્રિયા છે, કાયમી ચાલવાની છે. શિક્ષણ એ સરકારની પ્રાથમિક જવાબદારી છે, અને એમાં પણ જે ગરીબ પછાત વર્ગના વિદ્યાર્થીઓ છે એને ભણવામાં મદદ મળે, પ્રોત્સાહન મળે એટલા માટે શિષ્યવૃત્તિ આપવાની યોજના વર્ષોથી ચાલે છે. પણ છેલ્લા કેટલાય સમયથી સરકારનું જે ફોકસ શિક્ષણ હોવું જોઈએ એ ક્યાંક ને ક્યાંક નહીં હોવાને કારણે, જે પ્રાથમિકતા શિક્ષણ વિભાગ હોવો જોઈએ એ નહીં હોવાને કારણે અનેક રીતે શિક્ષણમાં અવનવા પ્રશ્નો પણ આવી રહ્યા છે. એક પરિપત્ર કરવામાં આવ્યો કે મૂળ ગુજરાતી હોય એને જ આ શિષ્યવૃત્તિનો લાભ મળશે, એનાથી પણ ખૂબ વિસંગતતા ઊભી થઈ. સાથે સાથે KYCની વાત કરવામાં આવી કે પુરાવા લાવો, અને જે શિષ્યવૃત્તિ સીધી ને સમયસર મળવી જોઈએ એના બદલે જાણી જોઈ અને આંટીઘૂંટી ઊભી કરીને વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિથી, શિક્ષણથી વંચિત રાખવાનું કામ આ સરકારમાં થઈ રહ્યું છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.